મિત્રો આજે આપણે એકમ પરિવર્તનનો પાસે અને ફિસરનો પાસે ગણીશું તો અહીં દેખાઈ રહ્યું છે એકમ પરિવર્તન માટે પહેલા કે એક ક્વિન્ટલ બરાબર સો કિલો બરાબર એક કિલો બરાબર એક હજાર ગ્રામ અને એક ડઝન બરાબર બાર નંગ આ ત્રણે ત્રણ એકમો આપણને દાખલાની અંદર જરૂર પરવાના છે તો આપણે ઉદાહરણ તે જોઈએ એકમ પરિવર્તન માટે કે નીચે આપેલી માહિતી પરથી બે હજાર પંદર ને અઢાર વર્ષ તરીકે લઈ વર્ષ બે હાજર સોળ માટે લાસ્ટિયર પાસે આ દાખલો આગળના દાખલા જેવો સેમ જ છે પરંતુ ખાલી આમાં એકમ પરિવર્તન આપણે કરવાનું છે તો અહીંયા વસ્તુ આપેલી છે એ બી સી ડી અને એફ એની બાજુમાં છે એકમ વીસ કિલો ક્વિન્ટલ કિલોગ્રામ મીટર લિટર અને ડઝન આગળનો જે આપણે દાખલો ગણેલો તો તેમાં આ જે વીસ હતા તે આપેલા હતા નહીં બરાબર આ દાખલાની અંદર અહીંયા કિલોગ્રામ છે અહીંયા પણ કિલોગ્રામ છે અને અહીંયા પણ કિલોગ્રામ છે બરાબર એટલે ત્રણ જગ્યાએ આપણા એકમ સરખા થવા જોઈએ કે જઠામાં અને અહીંયા એકમમાં ત્યારે જ આપણે એકમ પરિવર્તનનો દાખલો ગણી શકીએ બરાબર તો શરૂઆત કરી આપણે પહેલાં વર્ષ બે હજાર પંદર અને વર્ષ બે હજાર સોળ એમાં બે હજાર સોળ છે એ ચાલુ વર્ષ કહેવાય અને બે હજાર પંદર છે એ અઢાર વર્ષ કહેવાય બરાબર અહીંયા ભાવ આપેલો છે બે હાજર પંદર નો બરાબર એટલે ક્યુ ઝીરો કહેવાય આ જઠો બે હાજર સોળ નો છે એટલે ક્યુ વન કહેવાય બરાબર મિત્રો આટલે લગીને આપણે જાણકારી મેળવી લીધી હવે એકમમાં પરિવર્તન કરવાનું છે તો અહીંયા તમને કિલોગ્રામ દેખાય છે કિલોગ્રામ અહીંયા પણ કિલોગ્રામ અહીંયા પણ કિલોગ્રામ એટલે જઠ્ઠામાં પણ કિલોગ્રામ કિલોગ્રામ છે અને એકમમાં પણ કિલોગ્રામ છે એટલે આ જઠામાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી હવે આ જે વીસ દેખાય છે બરાબર એનો મતલબ કે આ જે ભાવ આપેલો છે તે વીસ કિલોનો આપેલો છે એટલે આપણે અહીંયા વીસ છેકી કાઢીએ અને આ ત્રણસોની નીચે વીસ લખી દઈએ અને આ ચારસો ચાલીસની નીચે લખી દઈએ બરાબર ત્રણસો ના છેદમાં વીસ બરાબર અને ચારસો આ કિલોગ્રામ હતું અહીંયા પણ કિલોગ્રામ ને કિલોગ્રામ એટલે આમાં કોઈ ચેન્જીસ કર્યું નહીં આ વીસ ને આપણે ભાવના છેદમાં લખી દીધું એટલે પંદર અને બાવીસ મળ્યા હવે વસ્તુ બી વસ્તુ બી માં તમને ક્વિન્ટલ દેખાય છે જ્યારે પણ તમને દાખલામાં ક્વિન્ટલ દેખાય એટલે ભાવ અને જથ્થા બાજુ જોયા વગર પહેલા એને આપણે છેકી છેકી કાઢીને એક ક્વિન્ટલ બરાબર કેટલા છે તો કે સો કિલો તો અહીંયા આપણે પહેલા ઉપર લખી દઈએ સો કિલો બરાબર હવે જો એકમમાં અહીંયા કિલો આવી ગયો અહીંયા કિલો અહીંયા કિલો એટલે આ કિલો 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 ત્રણ વખત કિલો થઈ ગયો એટલે જથ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં હવે ભાવમાં

બરાબર તો આપણે આ કિલોગ્રામને અહીંયા એકનો એક એક કિલોગ્રામ બેઠું જ રહેવા દઈએ પણ આપણે આ વખતે જઠ્ઠાને બદલી કાઢીએ કે એક કિલો બરાબર કેટલા છે એક હજાર ગ્રામ એક કિલો બરાબર એક હજાર ગ્રામ તો આ બારસોની નીચે આપણે એક હજાર લખી દઈએ અને અહીંયા બે હજારની નીચે એક હજાર લખી દઈએ બરાબર એટલે બારસો ભાગ્યા એક હજાર એટલે એક પોઈન્ટ બે અને બે હજાર ભાગ્યા એક હજાર એટલે બે અહીંયા કિલોગ્રામની અગાડી એક છે એટલે આ બે તો બેઠા જ રહેવાના કે સાઈઠ ભાગ્યા એક એટલે સાહીઠ અઠાવી પંચોતેર ભાગ્યા એક એટલે પંચોતેર એટલે આ કિલોગ્રામ આ એક પોઈન્ટ બે કિલો અને આ બે કિલો બરાબર એટલે આ પણ કેજી કેજી થઈ ગયું ને આ પણ કિલોગ્રામ એટલે ત્રણે ત્રણ એકમ અને બંને જથ્થા સરખા બરાબર એટલે આમાં આટલો જ તફાવત છે ઉપરનામાં તો સરખા સરખા હતા એટલે આપણે ભાવમાં ચેન્જીસ કરેલું જઠ્ઠામાં નહીં કરેલું પણ આમાં આપણે જઠ્ઠામાં ચેન્જીસ કર્યું એ જઠ્ઠામાં ચેન્જીસ થાય એટલે ભાવમાં ચેન્જીસ કરતા નથી હવે અહીંયા મીટર છે બરાબર હવે આ મીટરની અગાડી કશું નથી એટલે આપણે એક લખી દઈએ આ મીટર મીટર અને મીટર એકમ અને બંને જઠામાં એકમો મીટર મીટર છે એટલે આમાં ચેન્જીસ થશે નહીં અને મીટરની અગાડી એક છે એટલે ચૌદ પોઈન્ટ પચીસ ભાગ્યા એક પંદર ભાગ્યા એક એટલે એ બેઠું જ રહેશે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં એ જ પ્રમાણે લીટરની અગાડી પણ કંઈ નથી એટલે આપણે એક લખી દઈએ અહીંયા લિટર છે લિટર અને લિટર બરાબર એટલે આ જઠામાં પણ કોઈ ચેન્જીસ નહીં અને લીટરની અગાડી એક છે એટલે બત્રીસ ભાગ્યા એક બરાબર બત્રીસ છત્રીસ ભાગ્યા એક બરાબર છત્રીસ જ રહેશે હવે અહીંયા આવે છે ડઝન જેમ આપણે ક્વિન્ટલ હતું ત્યારે છેકીને સો કિલો કરેલું તેમ અહીંયા ડઝન છે તેને છેકી કાઢીએ અને એક ડઝન બરાબર કેટલા થાય છે બાર નંગ અહીંયા આપણે લખી દઈશું પહેલાં બાર નંગ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમમાં નંગ છે અહીંયા પણ નંગ છે અહીંયા પણ નંગ છે બરાબર એટલે ત્રણે ત્રણ આપણને એકમો સરખા મળી ગયા એટલે આ જઠામાં આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નથી હવે અહીંયા બાર છે એકમની અગાડી બાર એટલે એને પહેલાં છેકી કાઢીએ એટલે ત્રીસ ભાગ્યા બાર છત્રીસ ભાગ્યા બાર

આના માટે એક દાખલો ગણીશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે એકમ પરિવર્તનનો દાખલો જોઈ શકો છો કે શરૂઆતમાં અહીંયા લખ્યું છે વસ્તુ એ બી સી ડી અને એફ એની બાજુમાં એકમ આ એકમ હવે આપણે કયા લખવાના તો કે જે નવા હતા તે કે કિગ્રા કિગ્રા કિગરા મીટર લિટર અને નંગ અહીંયા ક્વિન્ટલ હતું તો ક્વિન્ટલની જગ્યાએ આપણે કિગ્રા લખેલો નવો એકમ એટલે કિગ્રા કરી દીધું અને અહીંયા ડઝન હતો એ ડઝનની જગ્યાએ આપણે નંગ લખેલા એટલે અહીંયા નંગ કરી દીધા હવે અહીંયા આપણે દેખાય છે પી ઝીરો ક્યુ ઝીરો પી વન અને ક્યુ વન જે દાખલામાં આપણે એકમ પરિવર્તન કરીને રકમો શોધી હતી એ બધી નવી રકમો અહીંયા લખવાની છે જે જગ્યાએ ચેન્જીસ કર્યું છે તે વાળી રકમ લખવાની અને જે જગ્યાએ ચેન્જીસ નથી કર્યું તે બેઠી રકમ આપણે અહીંયા લખવાની છે તો હવે આપણે અગાડીનો જે દાખલો ગણેલો તેની જેમ જ શરૂઆત કરીએ પહેલાં તો દાખલામાં આપણે પી ક્યુ પી ક્યુ અને પી ક્યુ આ ચાર કોલમમાં શરૂઆતમાં લખી દેવાનું પી ક્યુ પી ક્યુ પી ક્યુ પી ક્યુ બરાબર હવે પી ક્યુ પી ક્યુ લખાઈ જાય પછી આપણે દાખલામાં જોઈએ કે લાસ્ટ પિયર બનાવવાનું છે તો લાસ્ટ પિયર માટે આપણે ચાંદલો એક હજારનો કરતા હતા એટલે એક જીરો 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 બરાબર અને લા પાસે માટે આપણે ચાંદલો કરતા હતા અગિયારસો ને એક એટલે અગિયારસો એક માટે પી વન ક્યુ વન ક્યુ વન બરાબર હવે અગાઉની જેમ જ પી વન અને ક્યુ ઝીરો આ બે કોલમનો ગુણાકાર પી વન અને ક્યુ ઝીરો એટલે બીજી અને ત્રીજી કોલમનો આપણે ગુણાકાર કરવાનો છે તો બાવીસ પંચા એકસો દસ દસ ગુણ્યા સાત એટલે સિત્તેર એક પોઈન્ટ બે ગુણ્યા પંચોતેર એક પોઈન્ટ બે ગુણ્યા પંચોતેર કરો તો તમારો જવાબ આવે નેવું પંદર ગુણ્યા પંદર એટલે બસો ને અઢાર ગુણ્યા છત્રીસ એટલે એનો જવાબ આવશે છસો ને અડતાલીસ આઠ ગુણ્યા ત્રણ એટલે એનો જવાબ આવશે ચોવીસ બરાબર હવે એ જ પ્રમાણે આ બીજી કોલમ છે પીઝીરો ક્યુઝીરો તો ની પહેલી અને ની બીજી કોલમ એટલે પહેલી અને બીજી કોલમનો આપણે ગુણાકાર કરવાનો છે કે પંદર ગુણ્યા પાંચ એટલે પંચોતેર પાંચ ગુણ્યા દસ એટલે કે પચાસ સાહીઠ ગુણ્યા એક પોઈન્ટ બે એટલે કે બોતેર ચૌદ પોઈન્ટ ગુણ્યા પંદર એનો જવાબ આવશે બસો ને તેર પોઈન્ટ પંચોતેર બત્રીસ ગુણ્યા અઢાર એટલે એનો જવાબ આવશે આપણો પાંચસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ એટલે એનો જવાબ આવશે આપણો વીસ હવે છે કોલમ P1 અને ક્યુ વન બરાબર તો પીવન અને ક્યુવન એટલે બીજી ત્રીજી અને ચોથી કોલમનો ગુણાકાર બાવીસ ગુણ્યા આઠ એકસો ને પંદર ગુણ્યા સાત એકસો ને પાંચ પંચોતેર ગુણ્યા બે પચાસ પંદર ગુણ્યા પચીસ ત્રણસો ને પંચોતેર છત્રીસ ગુણ્યા ત્રીસ એક હજાર એસી દસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસ એ પ્રમાણે પીઝીરો ક્યુવન પીઝીરો ક્યુવન ને ચોથી કોલમ પંદર ગુણ્યા આઠ એકસો ને વીસ પાંચ ગુણ્યા પંદર પંચોતેર સાહીઠ ગુણ્યા બે એકસો ને વીસ ચૌદ પોઈન્ટ ગુણ્યા પચીસ એટલે કે ત્રણસો છપ્પન પોઈન્ટ બત્રીસ ગુણ્યા ત્રીસ એટલે કે નવસો ને સાહીઠ બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ એટલે કે પચીસ બરાબર હવે સરવાળો કરવાનો છે એટલે કીધેલું તેમ પહેલાં સીગમાં પી વન ક્યુ ઝીરો સીગમાં પીઝીરો ક્યુ ઝીરો સીગમાં પી વન ક્યુ વન ક્યુ વન હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો પહેલી કોલમનો સરવાળો થાય છે અગિયારસો ને સડસઠ બીજી કોલમનો સરવાળો થાય છે એક હજાર છ પોઈન્ટ પંચોતેર ત્રીજી કોલમનો સરવાળો થાય છે ઓગણીસો અને ચોથી કોલમનો સરવાળો થાય છે સોળસો ને છપ્પન પોઈન્ટ પચીસ બરાબર મિત્રો તો આપણો આખો દાખલો એવી રીતના ગણાય ગયો હવે આપણે ગણવાનો છે લાસ્ટ પિયરનો સૂચક આંક તો લાસ્ટ પિયરના સૂચકાંકની અંદર સૂત્ર છે આઈએલ બરાબર પી વન ક્યુ ઝીરો છેદમાં પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો બરાબર તો પી વન ક્યુ ઝીરો આપણે શોધેલું હતું અગિયારસો ને સડસઠ છેદમાં એક હજાર છ પોઈન્ટ પંચોતેર ગુણ્યા સો બરાબર તો ઓલ ઓવર એનો જવાબ આવશે એકસો ને પંદર પોઈન્ટ બાણું બરાબર હવે જોઈએ પાસેનો સૂચકાંક તો પાસેના સૂચકાંક માટે આપણે સૂત્ર છે આઈપી બરાબર સીગમા પી વન છેદમાં પીઝીરો સો તો સીગમા પી વન જવાબ છે ઓગણીસો ને સોળ છેદમાં છપ્પન ગુણ્યા સો ઓવર એનો જવાબ આવશે આપણો એકસો ને પંદર પોઈન્ટ અડસઠ બરાબર મિત્રો હવે જોઈએ આપણે ફિશરનો સૂચકાંક કે આઈએફ બરાબર વર્ગમૂળની અંદર આઈ એલ ગુણ્યા આઈપી એટલે આઈએલ નો જે જવાબ આવેલો હતો આપણે તે આઈએલ નો જવાબ આપણે લખીશું પહેલા એકસો પંદર પોઈન્ટ બાણું ગુણ્યા એકસો પંદર પોઈન્ટ અડસઠ બરાબર તો હવે આ બેનો ગુણાકાર આપણે વર્ગમૂળમાં જ રવા દેવાનો અને જે જવાબ આવે એ જવાબને આપણે વર્ગમૂળની બહાર કાઢીએ એટલે એનો જવાબ આવશે આપણો એકસો પંદર પોઈન્ટ ઓગણ એસી નવ્વાણું એટલે એકસો ને પંદર પોઈન્ટ એસી બરાબર હવે ઓલ ઓવર આ આખા દાખલાની અંદર આપણે એટલું જ જોવાનું કે પીઝીરો ક્યુ ઝીરો પી વન અને ક્યુ વન આ ચાર કોલમ આપણે જે એકમ પરિવર્તન કરી એ એકમ પરિવર્તન જો સાચું હોય તો જ આખો દાખલો આપણો સાચો પડે એટલે આ એકમ પરિવર્તન કરતી વખતે આપણે ઘણું ધ્યાન રાખવાનું કે કયો એકમને આપણે કયા એકમમાં ફેરવીએ છીએ વસ્તુ એટલું યાદ રાખવાનું કે આ જે એકમ છે એ એકમ જ તમારા જઠ્ઠાના એકમ સાથેના હોવા જોઈએ એટલે ટોટલ એકમ ત્રણ વખત મેચ થાય એકમ અહીંયાનો જે હોય તે અને જઠ્ઠાનો જે એકમ હોય બંને વર્ષના એ બંને વર્ષના જથ્થાના એકમ મેચ થવા જોઈએ થેન્ક યુ